તમે છો લાખ ઉપર ઉભા થયો હતો, અહીંયા આવો. જો પેલા તો તમને હે ને તમને તમને ખબર હોવી જોઈએ કે આ દેવદૂત છે કે નો પોતાનો છે, એવી તમને ખબર પડે. એ જાણવા માટે તો આપ પાસે આવ્યા છીએ. માં 10 દિવસ થી બહુ દુખી છો. 10 દિવસ થી ઘણા દુખી છો. એના ઉપર પૂછી લે તું પેલા. એને શું તકલીફ થાય? એને પગોમાં વિતે આશીર્વાદ આપવાના. દીકરી પાછળ આવેલું માતા નથી એમ કહું છું, તો ખબર ખબર પડે છે. દીકરી ને દીકરી ને પ્રશ્ન ઉભો થાય કે ના થાય, સીના માટે કોઈ કરે. હું તને એવું કહું કે બરોબર બાવાગઢની અસલ કાળકા બોલતી હશે. આમાં તો આ માતા નથી, આ એક આત્મા કોણ છે? આત્મા. આ એક આત્મા. આત્મા આ દીકરીની પાછળ આવી. આમાં આને કેટલા સમયથી દુઃખ છે? કેટલા ટાઈમ? મહિનો ત્રણ મહિનો થવાનું. બરોબર. હવે જો આપણે પેલા વિચાર કરો કે માતાનું દુઃખ હોય તો 2-5 વર્ષથી કે 10 વર્ષથી કે એવું કઈ હોવું જોઈએ. પણ આ 2-2 મહિનામાં એવું શું થયું? આને 2-2 મહિનામાં એવું શું થયું કે આને 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 પકડી ખાતમાં નાખી દીધી, ઊભું થવાનું હોશ ના રે, કોઈ જગ્યાએ મન લાગે નહીં, અને તારે કે જવું છે પણ જાય ક્યાં? અને તમે ગમે તે કરો, ગમે તે ભૂવા પાઈ જાઓ ને, નામ તરત બદલી કાળે કરો છો, અલગ અલગ બતાવો, વેચ કહું છું, કોઈ કે ચુડેલ છે, કોઈ કે આ તો ચોપડી છે, કોઈ કે શિકોતર, અલગ અલગ મેરડી બતાવો. પણ તમારું નથી નથી ને નથી નથી. પણ જો તાર મારો વધાર રહ્યો, તાર મારો વધાર રહ્યો કે મેંતણા રૂપમાં પાછું મને હે ને, જો તાર વિચાર કરવાનો હતો આ દીકરી એવું કેમ કે છે કે મારે ભેડા ખાવા સફેદ? એ જાણવા માટે જ આવે છે. એ જણા માટે જ હું બોલાયા. હે હા, એવું કેમ કે છે કે મારે તો સફેદ ભેડા ખાવા છે?
हां माने एक बात कहो अरे 12 वर्ष की दीकरी बड़ी थी हां हां कितने 12 वर्ष हां 12 वर्ष की दीकरी से अरे काजल ये नाम सब उसी तुम्हारे सपरा रहते हैं चले का पता नहीं हां नाम काजल हां कौ एटली वस्तु आपी दईस આપી દઈશું બાપકો બાપકો ભલે જો આજ આ ભણવા જાય ને ભણવા હા મન આજ ભણવા જતી હોય ને હા ત્યાં બહાર નીકળો ને બહાર આમ સીધા એટલે ત્રણ રસ્તા પડે ત્રણ હા મન કેટલા ત્રણ રસ્તા હા ભણવાનું બહાર નીકળે એટલે કાચા સે પર ત્રણ રસ્તા પડ્યા હા મન બાપકો બાપકો જો તમને તમારી ખબર હોવી જોઈએ હા તો એ પ્રમાણે કરવાનું हां मैम ये ત્રણ રસ્તા થી સીધા તમે જાવ સીધા હા મેં એટલે પાછા બે રસ્તા પડ્યા હા મેમ દેરા છો હા ખબર છે ખબર ત્રણ રસ્તા પે પાછા બીજા બે રસ્તા પડે હા મેમ પડો છો બાપકો બાપકો આ કોઈ જગ્યાએ ખાવા ઊભી નથી હા ત્યાંથી આવેલી છે હા કેથી આવી ખાવા ઉભેલી છે કઈ પણ વસ્તુ કે ખાવા ઉભી રહી ને હા ત્યાંથી આ વસ્તુ આ દીકરીને પાછળ આવેલી કારણ કે એની 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 ઉંમર અને આની ઉંમરનો કોઈ ફરક પડતો નથી એને એવું છે કે હું જ છું હા એને એવું નથી લાગતું કે હું મરી ગઈ એને એવું લાગતું નથી કે હું મરી ગઈ પણ એ મરી ગઈ કે આત્મા એ બધે ફરક આની પાસે એક જ કારણ થી આવી ખાવા પીવા માટે સારું ઓઢણું લેવા માટે બસ મારું પરિવાર છે એના માટે ઘર છોડીને જવું નથી ઘરની બહાર જવું નથી પણ કાય તો મુંગલવી પડશે નદી ક્યાં આવી નદી 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 હે ક્યાં આવી આ નિશાળ થી નદી કેટલું દૂર 1 કિલોમીટર પાકો પાકો ભલે જો હું તને શું કહું હા મન જો આ માથું વળાવવાનું પોસ્ટો હા માથે માથે માથું વળાવવાનું પછી તેલ તેલ આવે ને તેલ હા મન આ તેલ તેલ માથે વળાવવાનું પછી સફેદ સફેદ કલરનો સફેદ કલરના કપડા પહેરે ને આ છોડી કપડા થી બેઠી હા મન એવું સફેદ કલરનો હા મન અને હો ગરમ સફેદ પેડા હા મન અને સફેદ મંગળીઓ બરાબર અરે હું આવા ના સફેદ સફેદ આ બધું ભેગું કર કેટલી વસ્તુ કીધી કે સફેદ કંગળીઓ સફેદ નફલી સફેદ ટેડા સફેદ કપડો અને પોસ્તો અને તેલ સફેદ તેલ આવે તેલ સફેદ તેલ ના આવે તેલ તો તેલ આવે આ બધું ભેગું કર હા મન બરાબર હા મન આ બધું ભેગું કર અને છોડી દે હાડ હા મન અને બાળવાનું નથી હા મન આ દીકરીને જમીન ઉપર બેડી લેના ખોળામાં આટલી વસ્તુ ભેગી કરી તું મુ હા મન ને બી હાથ જોડ એટલું કે કે બેટા તું તો અમાર દીકરી જેવી છો હા મન પણ તારે ને અમાર કોઈ લેવા ખાવા નથી નથી તે બેટા તું અમાર દીકરી પાસે તું આવી છો તો ભલે આવી આ તને તારું જોઈ તું બધું તને આલ્યું તે બેટા હે તને હારી તો જગ્યાએ તને હું મોકલું તને લઈ જાઉં છું હા મન આ બધું પાછું લઈ એની પાસેથી લઈ હા મન આ બધું એની પાસેથી પાછું લઈ હા મન એ જમીન ઉપર મૂકવાનું નથી એ બધું સીધું લઈ નદીએ તાર જવાનું હા મન નદીએ જાય એટલે એક પીપળો મળશે હા મન તમારા સપરા નદીને ગંદરગા મશાણી મેળતી બોલો હા તમારા પીપળો નદીએ જાય એટલે પીપળો મળે અરે પીપડે આટલી વસ્તુ મૂકી દેજે હા મન અરે વળી જોતો નહીં હા મન અરે ઘરે આયા દીકરીઓ પર પાણી નાખજે અરે બરોબર અને મટી જાય તો માજે કે વસર મશાણી મેળડી બોલી હતી હા મન હા કોણ કરતે આવે મને પાયો બાપકો બાપકો એક પ્રશ્ન પૂછો છે માં એક જ કા બોલ अब कुआं ने बताया नहीं करता का तमारा सर ने शिको तर माता तम ने नड़े से रुके था ते अटला वर्षे अना चा
ત્રણ મહિનામાં જાગી શકો તો મેં તો નહું કીધું આ એક દીકરી છે એક આત્મા છે એ દીકરી દીકરી પાસે આવી છે હું માતા બોલું છું બીજા ખોટા માર્ગે જશો નહીં કોઈ બીજા કરવાને આવતા નથી ઘરની હોય તો ઘરની બતાવો બહારની હોય તો બહારની જ બતાવો ને એ તમારા ઘરે હારું લુગડું લેવાયું છે ને લાયું એને ખાવાનું જોઈએ તો એ લાયું એને તૈયાર થવાનું હોય એ લાયું એટલે એનો સંતોષ થઈ ગયો એને જે લેવાયું છે કોઈ આવતું નથી પેલા તો એક વાત કહું હાચા હોય તો મળશે ના રે આટલા બધા મય મને પેડા વાળી મે ગોતી નાખી તો મને એટલું દેખાય કોણ સા હે આટલા બધા નો પેડા મને દેખાયા કે ને સફેદ પેડા જોઈએ છે અરે વાત કહું એ તો મારા દર્શન કરવા આવી છે ઓ માતા છે અને હું ના પણ કશું મળે છે નહીં હું ના પણ કશું નહીં મને નાના માથે હાથ મૂકું તો મારા હમાઈ લો ઓ માતા છે પણ મેં તો હું કીધું એટલી વસ્તુ દીકરી પાયરા ખોળામાં લઈ લઈ સીધું દીકડી ગયા કોઈને બોલાવવાનું ચલાવવાના કશું નથી ને પીપળે મૂકીને બે હાથ જોડજે કે બોન તું તો ફરવાની છે હજુ 22 વર્ષ લોકોના ઘરે ફરવાનું છે કેટલા 22 વર્ષ હજુ ફરવાનું છે એટલે એ ફરવાની છે દીધાતા એને લખ્યું એટલે હું એને કશું કરવા માંગતી એક જ છે જેના ઘરે જાય એના ઘરે જશે એના ઘરે એનું જે જોઈતું હશે એ માગશે આ મારી નાખવા નહીં આવી તમને બરબાદ કરવા આવી નથી એટલે પોતા માર્ગે તમે જશો નહીં આ મેળવી એ નહીં તમારી શિકોતરે નહીં ઝોપડી એ નથી પણ હું અસર પાવાની કાળકા બોલું છું ને કે એને મારા વાત થઈ ગઈ તો આપી વસ્તુ આપી દે અને 24 કલાકમાં પરિવર્તન થાય તો તારા માનવાનું કે અસર પાવાની કાળો એ બોલી દે આ મારા આશીર્વાદ તથા એટલે